ઈશ્વરનું બેલેન્સ કેવું અદભુત કહેવાય સાહેબ પાંચમણ ઘઉં ની બોરી ઉપાડી શકે ને તે મજૂર એને એકી ખરીદી ના શકે અને જે ખરીદી શકે છે ને તે શેઠ તેને ઉપાડી ના શકે જય શ્રી કૃષ્ણ મિત્રો તો સવાલ છે એ મયુર ડાભી તરફથી છે અને એનો એવો ક્વેશ્ચન છે કે આપણે ડાયમંડનું નોલેજ લેવું છે અથવા કંઈક વસ્તુ શીખવી છે લાઈક મેન્યુઅલ પેન્સાઈન માર્કિંગ છે અથવા એનું મેન્યુફેક્ચરિંગ છે તો એ વસ્તુ ક્યાં શીખાય ઓફિસમાં શીખાય અથવા કારખાને શીખાય કે કોઈ બી ઇન્સ્ટિટ્યૂટમાં શીખાય તો સૌથી પહેલા કહું કે તમને સારામાં સારું જો ડાયમંડનું નોલેજ મળે ને તો એ હંમેશા કારખાનામાં મળતું હોય છે હવે ફોર એક્ઝામ્પલ તમે કોઈ પણ વસ્તુ શીખવું છે કોઈનું ડાયમંડનું મેન્યુફેક્ચરિંગ છે ઇવન તમારે કોઈ પણ ખાવા પીવાની વસ્તુનું મેન્યુફેક્ચરિંગ શીખવું છે તો સૌથી પહેલાં તમે ક્યાં શીખી શકો જ્યાં એનું મેન્યુફેક્ચરિંગ થાય છે ત્યાં એ એવી જગ્યાએ તમે નથી શીખી શકવાના કે જ્યાં ડાયરેક્ટ એનું સેલિંગ થતું હોય લે વેચ થતી હોય એવી જગ્યાએ તમે ડાયરેક્ટ શીખી નથી શકવાના તો બેઝિકલી તમારે કોઈ પણ વસ્તુ ડાયમંડની અંદર શીખવું છે તો સૌથી પહેલાં તમારું સ્ટાર્ટઅપ કરો કારખાનાથી કારણ કે કારખાનાની અંદર જે તમને નોલેજ મળશે ને એવું નોલેજ બીજે કાંઈ નહીં મળે બેઝિક કારખાનામાં બધી ફેસિલિટી અવેલેબલ હોય લાઈક કે જો ઘસવાની ઘંટીથી માંડીને તમે કોઈ બી મશીનરી ટેકનોલોજી બધી કારખાના અંદર અવેલેબલ હોય જ્યારે ઓફિસની અંદર શું હશે ન્યાય એકલું એસોટમેન્ટ છે અથવા મેન્યુઅલ પેન્સ એન્ડ માર્કર હશે અથવા ત્યાં તો શું સેલિંગ થતું હોય રિસેલિંગ થતું હોય અથવા પરચેસિંગ થતું હોય તો તમને માર્કેટનું નોલેજ ખાલી મળે છે પણ કારખાનાની અંદર તો બધું ભાઈ થતું હોય છે ત્યાં મેન્યુઅલ માર્કિંગ પણ થતું હોય છે કટિંગ પણ ડાયમંડ થતા હોય છે અંદર પણ ડાયમંડનું મેપિંગ થતું હોય છે કટિંગ થતું હોય છે શેપિંગ થતું હોય છે તો આ બધી પ્રોસેસ કારખાનાની અંદર થતી હોય છે હવે બેઝિક હું તમને એમ કહું કે તમારે કારખાનામાં કંઈ ઘસવા શીખવું હોય તો તમે ત્યાં જ શીખી શકો છો ઓફિસમાં તો ભાઈ એવી કંઈ ફેસિલિટી અવેલેબલ નથી રહેવા કારણ કે એ તો લોકલ માર્કેટની અંદર સિચ્યુએટ હવે લોકલ માર્કેટની અંદર તો તમે ખાલી પરચેસિંગ કરી શકો સેલિંગ કરી શકો જે પોલિશ ડાયમંડ છે રફ ડાયમંડ છે એની લેવેજ કરી શકવાના છો બે બાકી તમને નોલેજ નથી મળવાનું પણ કારખાનાની અંદર તમે બધું નાની વસ્તુ માનો કે તમારે ટેબલ ઘૂટતા શીખવું છે તો તે તમે શીખી શકો છો અથવા મેન્યુઅલ પેન્સાઈન માર્કિંગ શીખવી છે તો તે પણ ફેસિલિટી ત્યાં અવેલેબલ હશે જેથી કરીને તમે બધું નોલેજ મેળવી શકો તો કારખાનાની અંદર લોકો બેઝિક શું કરે છે એક ઘંટીથી લઈને ઘણી ઘંટીઓ પણ ચલાવતા હોય છે અને ત્યાં જે ડાયમંડ કાચો આવે છે ને ત્યાંથી લઈને પોલીસ ડાયમંડ બધો ત્યાં જ બનતો હોય છે હવે પોલીસ ડાયમંડ આખો ત્યાં બને છે એટલે આપણને તો એ ખ્યાલ આવી ગયો કે ભાઈ આપણે રફ કેવી રીતે લેવી રફ લીધી ત્યાર પછી એનું કટિંગ શેપિંગ કેવી રીતે કરવું પછી ટેકનોલોજીની અંદર એને કેવી રીતે યુઝ કરવો શરીર છે તો શરીરની અંદર મેપિંગ કેવી રીતે થાય છે શરીરની અંદર પ્લાન લીધો ત્યાર પછી ફોર ની સાઇન લીધી ફોર પી ની પછી ફોર પી થાય છે ડાયમંડ ફોર પી થયા પછી એ ડાયમંડ આપણી પાસે આવે છે ત્યાર પછી એનો ઘાટ જે ક્રિએટ થઈ ગયો છે ફોર પીમાંથી ત્યાર પછી ટેબલ બને છે પછી રશિયન બ્યુટિંગ લાગે છે દોરી લાગે છે એની ઉપરના ફેસેટ લાગે છે તળિયા મથાળા લાગતા હોય છે તો આ બધું નોલેજ ક્યાંથી આપણને મળે બધું કારખાના ની અંદર હોય છે એટલે આપણને બધું ખ્યાલ આવે છે તો તમારે ગમે ત્યાં ઓળખાણ હોય તો કારખાનાની અંદર તમે શીખો ભલે શરૂઆતમાં થોડીક તકલીફ કારણ કે અત્યારે આવડતું નથી ને નોલેજ નહીં હોય ને ડાયમંડની અંદર એટલે શીખતા થોડીક તકલીફ પડતી હોય છે પણ આપણે કહેવાય છે ને નથી આવડતું એનો ઉપાય છે નથી સમજાતું ને એનો ઉપાય છે પણ નથી કરવું ને એનો કોઈ ઉપાય નથી તો આવી રીતે આપણે ખાલી શીખી લેવાનું છે ગમે એ વસ્તુ શીખતા શરૂઆતમાં વાર લાગશે પણ જેવી તમે શીખી જશો ને એટલે એકદમ રમતવાદ લાગશે તો મયુર ડાભી એટલું કહેવાનું કે તમારે કોઈ પણ વસ્તુ શીખવી છે બેઝિક વસ્તુ શીખવી છે ને તો તમે કારખાનાની કારખાનાની અંદર અંદર તમને સૌથી વધારે નોલેજ મળશે ત્યાં તમને બધું જાણવા મળશે લાઈક કે કાચો ડાયમંડ છે કાચા ડાયમંડ ઉપરની બધી પ્રોસેસ તમને જાણવા મળશે ત્યાર પછી આપણે આગળ પોલીસ ડાયમંડ આવશે ને તો પોલીસ ડાયમંડનું પછી કેવી રીતે એસોર્ટમેન્ટ થતું હોય છે કેવી રીતે એનું સેલિંગ થતું હોય છે ઇવન આપણે જે બોઇલિંગ કરાવીએ છીએ ડાયમંડ ઉપરનો બોઇલિંગ પ્રોસેસ કેવી આવતી હોય છે ત્યાર પછી ડાયમંડની ઉપરની જે હીટિંગ પ્રોસેસ આવતી હોય છે એ કેવી આવતી હોય છે આ બધું નોલેજ આપણને ક્યાંથી મળશે ખાલી કારખાનામાંથી જ મળી રહેશે ભાઈ બીજે કાંઈ આપણને આવું નોલેજ ટોટલી પૂરેપૂરું એક જગ્યાએ નહીં મળે ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે ઇન્સ્ટિટ્યૂટ ની વાત કરીએ કોઈ બી ઇન્સ્ટિટ્યૂટ છે જ્યાં તમે ડાયમંડ શીખવા જાવ છો ત્યાં શું હશે જ્યાં ભાઈ ફિક્સ હશે કે એની પાસે અમુક ડાયમંડ હશે તો એને એની ઉપર તમને સાઈન મરાવશે અથવા તમને એ જોવરાવશે અથવા એના ગેલેક્સી કરાવશે પ્લાનિંગ કરાવશે ત્રિપલ એક્સ શીખતા છો ત્રિપલ એક્સ ડાયમંડ કરાવશે હોય છે અલગ અલગ રીતના બધા જે અમુક ડાયમંડ ફાટલો હશે અમુક કસરિયાટ હશે અમુક એકદમ ક્લીન હશે કેવી રીતે એને ટોટલી આપણે સિમેન્ટરી ક્રિએટ કરીને ડાયમંડ મેન્યુફેક્ચરિંગ કરવો સરીન પ્રિન્ટ પ્રમાણે આપણે ડાયમંડ મેન્યુફેક્ચરિંગ કરવું હિલિયમ પ્રિન્ટ પ્રમાણે તમારે ડાયમંડ મેન્યુફેક્ચરિંગ કરવો આ બધી વસ્તુ આપણને એમાંથી જાણવા મળશે કે કારખાનામાં જો શીખ્યાશો ને તો જ મળશે હવે ઇન્સ્ટિટ્યૂટની અંદર તો બધું ફિક્સ થઈ જવાનું છે અમુક એ લોકો ચાર દિવાલની અંદર રહેતા હશે એટલે એનું એટલું જ તમને નોલેજ આપી શકવાના જ્યારે કારખાનાની અંદર જે શેર એસ્ટેટ હશે કારીગર છે એ બધા બધા પાસે બ્રોડ નોલેજ છે બ્રોડ નોલેજ હોવાને લીધે તમને પણ અમુક નોલેજ આવી શકે છે અને તમે માર્કેટની અંદર પણ તમારો પગ અજમાવી શકો છો તો આ બધી વસ્તુ શીખવી જરૂરી છે આપણે એકલો કારખાનાની અંદર એવું ફોકસ કરશું કે ભાઈ મને અમુક પર્ટિક્યુલર વસ્તુ આવડવી પડે તો એ શીખી શકો છો ને ઘંટી ઉપર પણ તમે હીરા ઘસીને પણ અમુક નોલેજ શીખી શકો છો મેન્યુઅલ માર્કિંગ શીખી શકો છો અથવા અમુક જે ટેકનોલોજી છે એની ઉપર તમે બેસીને પણ અમુક નોલેજ લઈ શકો છો કે સરીન છે તો સરીન અંદર કેવી રીતે ડાયમંડ ની અંદર પ્લાન બેસાય છે બેસાડે છે અથવા તો જે પ્લાન બેસી ગયો ત્યાર પછી એનું કેવી રીતે આપણે લઈને એનું ઘાટ કરી શકીએ અથવા લેસર મશીન છે એ કેવી રીતે અલાઇનમેન્ટ ટુ અલાઇનમેન્ટ કાપે છે આ બધું નોલેજ આપણને ખાલી કારખાનામાં જ મળવાનું છે જયારે ઓલાપણે ઇન્સ્ટિટ્યૂટમાં કે ઓફિસમાં અમુક સીમિત વસ્તુ હશે ને એટલી જ થવાની છે ત્યાં તમને એક્સ્ટ્રા નોલેજ માટે એક્સ્ટ્રા બેનિફિટ નહીં મળતા હોય જ્યારે કારખાનાની અંદર બધો બેનિફિટ છે એટલે ઓબ્વિયસલી આપણે મયુરડાભીને પાછું એટલું કહી દેવું કે કોઈ પણ વસ્તુ શીખવી જાય ને તો કારખાનાની અંદર તમે બેઝિકલી બહુ સારામાં સારી અને બેઝિક થી બધી માહિતી મેળવી શકો છો